ગુજરાતના દરિયામાં 280 કરોડનો ડ્રગ સાથે 9 પાકિસ્તાનીને ઝડપ્યા બાદ વલસાડ જિલ્લાની પોલીસ એલર્ટ. વલસાડ જિલ્લા પોલીસ અને મરીન પોલીસ દ્વારા મધ દરિયે સઘન પેટ્રોલિંગ હાથ ધરી શંકાસ્પદ બોટોની પૂછપરછ. ગુજરાતના દરિયામાં એટીએસ અને કોસ્ટગાર્ડે મોટું ઓપરેશન પાર પાડી 280 કરોડના ડ્રગ સાથે પાકિસ્તાની બોટ અને 9 પાકિસ્તાનીઓને ઝડપ્યા છે, જેને પગલે સમગ્ર ગુજરાતની પોલીસ એલર્ટ થઈ છે. ત્યારે વલસાડ પોલીસે પણ દરિયામાં સુરક્ષારૂપે પેટ્રોલિંગ સઘન બનાવ્યું છે. વાત કરીએ સુરક્ષાની તો વલસાડ જિલ્લાના 70 કિલોમીટર લાંબો દરિયા કિનારે ખાતે વલસાડ સ્થાનિક પોલીસ અને મરીન પોલીસ દ્વારા મધદરિયે પેટ્રોલિંગ સઘન બનાવ્યું છે અને શંકાસ્પદ બોટ પર હિલચાલ તેમજ જણિયા લોકોને ચકાસણીના ભાગરૂપે પોલીસ દૂરબીન તેમજ ગનમેન સાથે દરિયા માછીમારો સાથે મધદરે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. વલસાડ જિલ્લામાં સ્થાનિક તમામ પોલીસના દરિયા કિનારે પોલીસનું સઘન પેટ્રોલિંગ તેમજ ફરવાલાયક સ્થળે આવતા સહેલાણીઓનું ચેકિંગ તેમજ વલસાડના તિથલ દરિયા ખાતે આવતા વાહન ચેકિંગ જેવી કામગીરી હાથ ધરી છે. દરિયા કિનારે અને કોસ્ટલ વિસ્તારમાં પોલીસે ચોકી ઉપર પોલીસકર્મી મૂકી તેમજ સ્થાનિક માછીમારો સાથે મીટિંગ શરૂ કરીને દરિયામાં થતી હિલચાલને લઈ પોલીસનો સંપર્ક કઈ રીતે કરવો તેની સમજણ આપી હતી. સમગ્ર કામગીરીને ધ્યાને લેતા વલસાડ પોલીસ સંપૂર્ણપણે એલર્ટ મોડ પર જોવા મળી હતી.